રાસાયણિક સંયોગીકરણના નિયમો, લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે બેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે ત્યારે રાસાયણિક સંયોગીકરણ માટે નીચેના નિયમોનું પાલન થાય છે. દ્રવ્ય સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. દ્રવ્ય અવસ્થાનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ નિયમ ઈસવીસન 1789માં એન્ટોની લેઓઇઝરે આપ્યો હતો. તેણે દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક પ્રયોગાત્મક અભ્યાસ કર્યો અને મળેલા પરિણામો પરથી ઉપરનો નિર્ણય તારવ્યો. આ નિયમે રસાયણ વિજ્ઞાનમાં કેટલાક પાછળથી થયેલા વિકાસનો પાયો નાખ્યો. લેવાઇઝર દ્વારા કાળજીપૂર્વક અને આયોજનબદ્ધ પ્રયોગો કરી પ્રક્રિયક અને નિપજોના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાયું. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, ડાલ્ટન્સ એટમિક થિયરી. આપણે જોયું કે રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં પણ ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત સંકળાયેલો છે. જ્હોન ડાલ્ટને 1786-1884માં ઘણા પ્રયોગોના પરિણામો પરથી નોંધ્યું કે દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય સૂક્ષ્મકણોનો બનેલ છે. આ અવિભાજ્ય સૂક્ષ્મકણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પરમાણુમાં રહેલા સૂક્ષ્મકણો, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની શોધ નહોતી થયેલી ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે પરમાણુવીય સિદ્ધાંત ખૂબ જ અગત્યનો પુરવાર થયો. ઈસવીસન 1808માં ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમો રજૂ કર્યા, જેમાં તેણે નીચે પ્રમાણેની રજૂઆત કરી અને ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતની અભિધારણાઓ કહેવામાં આવે છે. એક, તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મકણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. તત્વના પરમાણુઓ અવિભાજ્ય હોય છે. બે, કોઈપણ એક તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે, પરંતુ અન્ય તત્વના પરમાણુઓથી તેઓ જુદા પડે છે, એટલે કે દરેક તત્વના પરમાણુઓ અલગ અલગ હોય છે. ત્રણ, કોઈપણ એક તત્વના બધા જ પરમાણુનું વજન અને ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તે અન્ય તત્વના પરમાણુથી વજન અને ગુણધર્મોમાં અલગ અલગ હોય છે. ચાર, જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે. સંયોજનોમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. પાંચ, તત્વના પરમાણુનું વજન નિશ્ચિત હોય છે. છ, બે કે વધારે તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે ત્યારે તેમાં પરમાણુવીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આવા પરમાણુવીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહે છે. સાત, રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમનું મહત્વ રહેતું નથી, કારણ કે ડાલ્ટનની અભિધારણા પરમાણુ અવિભાજ્ય છે તે ખોટી ઠરેલ છે. પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોનો બનેલો છે. નિશ્ચિત સંરચનાનો નિયમ, લોઝ ઓફ કોન્સ્ટન્ટ પ્રપોર્શન. કોઈપણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. જોસેફ પ્રાઉસ્ટ 1754-1826 વૈજ્ઞાનિકે નોંધ્યું કે ક્યુપ્રિક કાર્બોનેટના કુદરતી રીતે મળેલા નમૂનામાં અને પ્રયોગશાળામાં બનાવેલ ક્યુપ્રિક કાર્બોનેટના નમૂનામાં તત્વોનું ટકાવાર પ્રમાણ સરખું હતું. ક્યુપ્રિક કાર્બોનેટ CuCO3, કોપરના ટકા, ઓક્સિજનના ટકા, કાર્બનના ટકા. કુદરતી ક્યુપ્રિક કાર્બોનેટ 51.35, 9.74, 38.91. સંશ્લેષિત ક્યુપ્રિક કાર્બોનેટ 51.35, 9.74, 38.91. હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાણી H2O અને Na2O2 અને પાણીની પ્રક્રિયાથી મેળવાતા હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2ના વિઘટનથી મળતું પાણી H2O એક સમાન સંરચના ધરાવે છે. દરેક H2Oમાં 2.006 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન સંયોજાયેલા હોય છે. ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત સંયોજનોની નિશ્ચિત સંરચનાના નિયમની સમજૂતી આપે છે. આ સિદ્ધાંત પ્રમાણે નિશ્ચિત સંયોજનોના દરેક નમૂનામાં તેના ઘટક તત્વોની સાપેક્ષ સંખ્યા સરખી હોય છે
અને તે જ પ્રમાણે સંયોજનની અને તેમાંના દરેક તત્વની દળ પ્રમાણ સંખ્યા પણ હંમેશા સરખી હોય છે. જેમ કે એચ ટુ પ્લસ વન હાફ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ એચ ટુ ઓ. અહીં એચ ટુ ઓમાં તત્વોની સાપેક્ષ સંખ્યા એચ જેમ ઓ ઇઝ ઇક્વલ ટુ ટુ જેમ વનના પ્રમાણમાં અને દળના પ્રમાણની સાપેક્ષ સંખ્યા એચ 2.0 ગ્રામ અને ઓ 16 ગ્રામ છે. આથી એચ ટુ ઓ 18 ગ્રામ નિશ્ચિત મળે છે. ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટીપલ પ્રોપોર્શન. વૈજ્ઞાનિક ડાલ્ટને ઈસવીસન 1803માં આ સિદ્ધાંત આપ્યો. જો બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો સંયોજિત થતા તેમાંથી પાણી એચ ટુ ઓ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એચ ટુ ઓ ટુ બને છે. એચ ટુ ઓ અને એચ ટુ ઓ ટુ માં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાતા ઓક્સિજનના દળ અનુક્રમે 16 ગ્રામ અને 32 ગ્રામ છે. એચ ટુ હાઇડ્રોજન 2 ગ્રામ પ્લસ 1/2 ઓ ટુ ઓક્સિજન 16 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ એચ ટુ ઓ પાણી 18 ગ્રામ. એચ ટુ 2 ગ્રામ પ્લસ ઓ ટુ 32 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ એચ ટુ ઓ ટુ 34 ગ્રામ. ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે જોડાતા ઓક્સિજનનું દળ પ્રમાણ 16:32 છે, જે નાની પૂર્ણાંક સંખ્યા 2 વડે દર્શાવતા તેના પ્રમાણને 1:2 પ્રમાણ વડે દર્શાવી શકાય. સંયોજિત ભારનો નિયમ, લો ઓફ કમ્બાઇનિંગ વેઇટ્સ. જો બે તત્વોના ભાર એટલે કે વજન અથવા તેના સાદા ગુણક દળ એટલે કે વજન ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે છે તો તે બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. તત્વોના સંયોજિત ભાર એટલે કે વજનને તેના પરમાણવીય દળ કે તેના સાદા પૂર્ણાંક ગુણકમાં હોય છે. જેમ કે એચ સી એલમાં એચ 1 ગ્રામ પ્લસ સીએલ 35.5 ગ્રામ છે. સીએલ ટુ ઓમાં ઓ 16 ગ્રામ પ્લસ 2 સીએલ 2×35.5 ઇઝ ઇક્વલ ટુ 71 ગ્રામ છે. હવે જો સીએલ ટુ ઓમાં રહેલા 2 સીએલનું પ્રમાણ એચ સીએલમાંના સીએલ જેટલું એટલે કે 35.5 ગ્રામ કરવામાં આવે તો સીએલ ટુ ઓમાં ઓક્સિજન 8 ગ્રામ થશે. તેથી બંને સંયોજનોમાં ક્લોરિન સાથે જોડાતા બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનના ભાર એટલે કે વજન અનુક્રમે 1 અને 8 થશે. તેથી એચ અને ઓના આ ભાર પ્રમાણે 1 અને 8ના જોડાવાથી એચ ટુ ઓ મળશે. મળતા એચ ટુ ઓમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજનનો ભાર પ્રમાણ 2:16 અથવા 1:8 રહે છે. તે આ નિયમના આધારે જોઈ શકાય છે.